ज्ञानतिमिरांधस्य ज्ञानांजनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे व्यासपीठ पर विराजमान परम आदरणीय श्री गिरि बापू अशिव कथा ना मुख्य मनोरथी यजमान श्री वीरजी भाई श्री अशोक भाई श्री प्रताप भाई समग्र चोरवड़िया परिवार विराजमान संत वृंद आप सब आत्मीयजनों स्वजनों चोरवड़िया परिवार द्वारा खास करीने मारा अशोक भाई ने प्रताप भाई द्वारा એમના માતુશ્રીને શ્રવણ કરાવવા માટે આ શિવપુરાણ કથાનું ખૂબ સુંદર દિવ્ય અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ શિવકથાના માધ્યમથી ખૂબ સુંદર ભક્તિનો રસ પ્રવાહ વહી રહ્યો છે. આપણી દિવ્ય પરંપરામાં ત્રણ દેવોની પરિકલ્પના કરવામાં આવી છે. બ્રહ્મા એ સર્જનના દેવ છે, વિષ્ણુ એ પોષક છે, અને શિવજીને સંહારક દેવ બનાવ્યા છે. અને આ ત્રણ દેવો પરથી ગોડ શબ્દ બન્યો છે. અંગ્રેજીમાં જી ઓડી ગોડ, જી એટલે જનરેટર, ઓ એટલે ઓપરેટર, અને ડી એટલે ડિસ્ટ્રોયર. સામાન્ય રીતે જોઈએ તો આ ત્રણે એક જ તત્વ છે. શિવજીને ભલે વિનાશક તત્વ મનાવ્યું હોય પણ સુગંધિમ પુષ્ટિવર્ધનમ, શિવજીને મૃત્યુંજય પણ કહેવામાં આવે છે. મૃત્યુ ઉપર જેમણે વિજય પ્રાપ્ત કર્યો અને પુષ્ટિ એટલે કૃપા, પોતાના ભક્તો પર કૃપા કરવા માટે પણ સદાય તત્પર છે. એટલા માટે તો શિવજી ત્રિલોચન છે. શિવજીને ત્રણ નેત્રો એટલા માટે છે કારણ કે દેવો, દાનવ અને માનવ આ ત્રણેય ઉપર શિવજીની એક સરખી કૃપાનું વર્ષણ છે. અને શિવજી એ વિષ્ણુના પણ અત્યંત ભક્ત કહેવાય, અથવા તો શિવજી અને વિષ્ણુ વચ્ચેનો જે સ્નેહનો સંબંધ છે અત્યંત પ્રબળ છે. એટલે જ કહેવાયું શિવશ્ચ હૃદયમ વિષ્ણુર વિષ્ણુશ્ચ હૃદયમ શિવ. શિવજીના હૃદયમાં નિત્ય વિષ્ણુ બિરાજે છે અને વિષ્ણુના હૃદયમાં શિવજી બિરાજે છે. પરસ્પર એકબીજા પ્રત્યે અત્યંત સ્નેહ અને આત્મીયતાનો સંબંધ. એટલે શ્રીમદ ભાગવતજીમાં કહેવાયું વૈષ્ણવાનામ યથાશંભો, વૈષ્ણવમાં પરમ વૈષ્ણવ ભક્ત એ સ્વયં શિવજી છે. શિવજીના ઉપાસકો બધા શૈવ કહેવાય પણ શિવજી એ પોતે સ્વયં વૈષ્ણવ ભક્ત કહેવાય છે. એટલે જ્યારે જ્યારે વિષ્ણુ ભગવાનના અવતારો થયા, દરેક અવતારમાં સૌથી પ્રથમ દર્શન કરવા માટે શિવજી પધાર્યા છે. વામન અવતારમાં, નૃસિંહ અવતારમાં, રામાવતારમાં, કૃષ્ણાવતારમાં. રામાવતારમાં શિવજી જ્યોતિષી સ્વરૂપે પધાર્યા છે અને સાથે કાકભૂષણજીને લઈને આવ્યા છે. જ્યારે કૃષ્ણાવતાર થયો ત્યારે ભગવાન પુષ્ટિ પુરુષોત્તમના દર્શન કરવા માટે પ્રથમ શિવજી પધાર્યા છે અને જોગીનું સ્વરૂપ લઈને પધાર્યા છે. તમારે ત્યાં પુષ્ટિ માર્ગમાં પણ જોગી લીલા દ્વારા શિવજીની આ લીલાનું ખૂબ સુંદર દર્શન થાય છે. ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું
ત્યારે શિવજીએ વિચાર્યું કે હું પણ મારા પ્રભુના પલદામાં પોળેલા દર્શન કરું, આ દેવી દર્શનનો લાભ મારે જતો નથી કરવો. અને શિવજી જોગીનું રૂપ લઈને પધાર્યા અને આવીને યશોદાજીને યાચના કરી કે મૈયા તુમ્હારે લાલા કે મુજે દર્શન કરાવો, મુજે ઉનકે દર્શન કરને હૈ. અને શિવજીનું જોગી સ્વરૂપ જોઈને મા યશોદાજી વિચારે છે કે આમને જોઈને મારો લાલો ડરી જશે. તો યશોદા કહેશે કે નહીં, મેરે લાલા કે મેં દર્શન નહીં કરાવું. અને ત્યારે પ્રભુએ એવી લીલા કરી કે પલનામાં પોડતા પોડતા પ્રભુ જોરથી રડવા લાગ્યા. માં લાખ ઉપાય કરે પણ ભગવાન શાંત રહે નહીં. ત્યારે શિવજીએ કહ્યું કે મૈયા તુમ્હારે લાલા કો કિસી કી નજર લગી હૈ, મુજે ઉનકે દર્શન કરાવો, મેં ઉનકી નજર વાર્તા હું. અને ત્યારે મૈયાએ લાલાને શિવજીના હસ્તમાં પધરાવ્યા અને ત્યારે પ્રભુ રડતા શાંત થયા. પ્રથમ દર્શન શિવજીએ કર્યા છે. અને રામાયણ અને ભાગવત આ બંનેના પ્રથમ વક્તા પણ શિવજી છે. રામાયણની રચના પણ પ્રથમ ભગવાન શંકરે કરી છે અને એને પોતાના મસ્તક ઉપર ધારણ કર્યું. અને જ્યારે પાર્વતીજીએ સતીજીએ જ્યારે પ્રાર્થના કરી ત્યારે શિવજીએ એમની સામે કથાને પ્રગટ કરી છે. અને ભાગવતજીની કથા કરવા માટે, કૃષ્ણની કથા કરવા માટે સ્વયં શિવજીએ પોતે અવતાર લીધો અને શુકદેવજી મહારાજ સ્વરૂપે અવતરિત થયા છે. કથાનો પ્રસંગ કદાચ આપે શ્રવણ કર્યો હશે કે એક દિવસ નારદજી પૃથ્વીમાંથી વિચરણ કરતા કરતા કૈલાસમાં પધાર્યા. શિવજીએ પૂછ્યું કે નારદજી કહો ક્યાંથી આવ્યા છો? કહ્યું કે મહારાજ પૃથ્વી લોકમાંથી આવી રહ્યો છું અને સૌથી ખરાબમાં ખરાબ પરિસ્થિતિ મેં આ પૃથ્વી પર જોઈ હોય તો એ મનુષ્યના દાંપત્ય જીવનની છે. બાકી બધું તો બરાબર છે પણ આ પતિ અને પત્ની બે વ્યક્તિ એવા છે કે આખી દુનિયા પર વિશ્વાસ મૂકે પણ પરસ્પર એકબીજા પર વિશ્વાસ મૂકે જ નહીં. ન પતિ પત્ની ઉપર વિશ્વાસ મૂકે કે ન પત્ની એના પતિ ઉપર વિશ્વાસ મૂકે. અને મહારાજ આપનું દાંપત્ય તો આ જગત માટે આદર્શરૂપ છે અને છતાંય આપના દાંપત્યમાં પણ આવું કંઈક અવિશ્વાસ થાય તો? શિવજી કે બને જ નહીં, અમારા દાંપત્યમાં ક્યારે પણ અવિશ્વાસ આવે જ નહીં. નારદજી કે મહારાજ અમારા જેવા કંઈ કરે તો? કે છતાં પણ ન થાય, જાઓ તમને 10 કલાક આપ્યા. નારદજી ત્યાંથી સીધા નીકળ્યા અને આવ્યા પાર્વતીજી પાસે. પાર્વતીજી શિવજી માટે ફૂલની માળા તૈયાર કરી રહ્યા હતા. નારદજી તો આવીને બેસી ગયા. કેવા લાગ્યા કે મૈયા તું તો બહુ ભોળી છે, જવા દે ને નથી કેવું. આમ જવા દે નથી કેવું એવું કહ્યું એટલે પાર્વતીજી કે ના હવે તો તમારે કેવું જ પડશે, હવે તો નહીં કહો તો નહીં ચાલે. કે મૈયા તું બહુ ભોળી છે. એના શિવજીને ભલે લોકો ભોળાનાથ કે પણ એ બહુ જ ચતુર શિરોમણી છે. પાર્વતીજી કે એવું તો શું થયું? નારદજી કે જો મૈયા શિવજી તો અજન્મા છે, એમને ક્યારે જન્મ લેવો પડતો નથી. અને મૈયા તમારે તો શિવજીને પ્રાપ્ત કરવા માટે તપ કરવું પડે, જન્મ લેવો પડે, ફરી યજ્ઞમાં હોમાવવું પડે, અનેક પ્રયત્ન કરીએ ત્યારે અનેક વાર જન્મ લઈને પતિના રૂપમાં તમને પ્રાપ્ત કરવા પડે છે. પાર્વતીજી કે તમારી વાત તો સાચી છે, અત્યાર સુધી હું પણ શિવજીને બહુ જ ભોળા સમજતી હતી પણ આજે તમે મારી આંખો ખોલી નાખી. નારદજી તો પોતાનું કામ કરીને ત્યાંથી ચાલતા થયા અને શિવજી કૈલાસમાં પધાર્યા. પ્રતિદિન શિવજી જ્યારે પધારે ત્યારે એમનું સ્વાગત કરવા માટે હાથમાં પુષ્પની માળા લઈને પાર્વતીજી ત્યાં તૈયાર ઉભા રહે. અને આજે તો ઘૂંઘટો ઓઢીને મોઢું ફેરવીને દૂર ઉભા રહી ગયા. શિવજી વિચારે કે દરરોજ આવું ત્યારે મારું સ્વાગત કરે,
અને આજે મોઢું ફેરવીને ઉભા કોઈ અહીંયા આવ્યું હતું કે શું? કહ્યું હમણાં જ નારદજી અહીંથી ગયા છે. શિવજી સમજી ગયા કે આ તો મેં 10 કલાકનો સમય આપ્યો હતો અને 10 મિનિટમાં એમનું કામ કરીને જતા રહ્યા. પૂછ્યું દેવી શું થયું? તો મહારાજ આજે તો મારે તમારી સાથે આજ ખુલ્લે ખુલ્લી એક વાત કરી લેવી છે. કહ્યું કે હું તમારી અર્ધાંગીની છું કે નહીં? તો કોઈ ચોક્કસ મારી અર્ધાંગીની છું. તો પછી તમારી દરેક વસ્તુઓમાં મારો હિસ્સો બરાબર ન હોવો જોઈએ. તમે અજન્મા છો અને તમને પ્રાપ્ત કરવા માટે મારે વારે ઘડીએ જન્મ લેવો પડે, એવું શા માટે? શિવજીએ કહ્યું કે હું અજન્મા એમનેમ નથી, મેં ભગવાનની આ કથારસને મારા હૃદયમાં ધારણ કર્યો છે અને નિત્ય પ્રભુની લીલાઓનું ચરણ કરું છું, એટલા માટે હું અજન્મા છું. ત્યારે પાર્વતીજીએ કહ્યું કે ભગવાનની લીલા એ તમારી સાચી સંપત્તિ હોય તેમાં મારો પણ અધિકાર છે ને, તમારે કથારસનું મને દાન કરવું પડશે. શિવજીએ સમજાવ્યું કે જો તમે સ્ત્રી છો, હું કથા શ્રવણ કરાવીશ અને ત્યારે તમને દેહાધ્યાસ નડશે તો પ્રભુનો કથારસ વિચ્છિન્ન થઈ જશે. પણ પાર્વતીજી હઠાગ્રહી થયા ત્યારે શિવજી અને પાર્વતીજી કોઈ એકાંત સ્થાનમાં જઈને બિરાજ્યા. એવું દુર્ગમ અને એકાંત સ્થાન, શિવજીએ એક તાળી વગાડી તેમના જેટલા પણ ગણો હતા બધા અદ્રશ્ય થઈ ગયા, બીજી તાળી વગાડી પાર્વતીજીની દાસીઓ અદ્રશ્ય થઈ ગઈ અને ત્રીજી તાળી વગાડી ત્યાં જેટલા પણ પશુ પક્ષી જીવો બધા અદ્રશ્ય થઈ ગયા. પણ એ વખતે ઝાડની બખોલમાં એક માદા શુકે ઈંડું મૂક્યું હતું. એ માદા પોપટ માદા શુક તો ઉડી ગયું પણ પેલો ઈંડો ઘાસ નીચે દબાઈ ગયો અને શિવજીએ જોયું કે હવે ચારે તરફ કોઈ પણ જીવ નથી. સમાધિ લગાડીને બેસી ગયા, પ્રભુના લીલારસમાં મગ્ન થઈ ગયા, નેત્રોમાંથી પ્રેમાશ્રુ વહી રહ્યા છે અને કથાનો પ્રસંગ પ્રારંભ કર્યો. શિવજીએ કહ્યું કે જો દેવી, હું સમાધિમાં પ્રભુની લીલાનો અનુભવ કરું અને મારા મુખથી કથા પ્રગટ થશે, પણ તમે જાગી રહ્યા છો એ જતાવવા માટે વચ્ચે વચ્ચે તમારે હરે નમઃ કહીને હુંકારો ભરવો પડશે. શિવજીને સમાધિ લાગી, કથા કરતા જાય છે અને કથા શ્રવણ કરતા કરતા વચ્ચે પાર્વતીજી હરે નમઃ કરીને હુંકારો ભરતા જાય છે. સમય વ્યતીત થયો, પાર્વતીજીને દેહાધ્યાસ નડ્યો, એમને નિદ્રા આવવા લાગી અને આ કથારસનો પ્રભાવ એવો હતો કે પેલા ઈંડામાંથી શુકનું બચ્ચું જન્મી ચૂક્યું હતું અને એ પણ શિવજીના મુખથી કથા શ્રવણ કરવા લાગ્યું. પાર્વતીજીને નિદ્રા આવી, શિવજી કથા કરતા જાય છે, પેલો શુકનું બાળ વિચાર કરે છે કે પાર્વતીજીને નિદ્રા આવી અને શિવજીને ખ્યાલ આવશે તો આ કથારસ ભંગ થઈ જશે અને કોણ જાણે કયા જન્મના પુણ્ય પ્રતાપે મને શિવજીના મુખથી કથા શ્રવણ કરવા મળી રહી છે, એવું શું કરું કે જેનાથી આ કથા ભંગ ન થાય? અને કોણ જાણે ક્યાંથી એ શુકબાળમાં એવું સામર્થ્ય આવ્યું કે ઉડીને આવીને પાર્વતીજીના ખોળામાં બેસી ગયું. શિવજી કથા કરતા જાય છે, પાર્વતીજીને નિદ્રા આવી છે અને વચ્ચે વચ્ચે આ શુકનું બાળ હરે નમઃ કહીને હુંકારો ભરતું જાય છે. શિવજી વિચારે કે પાર્વતીજી જાગી રહ્યા છે અને જ્યારે શિવજીએ નેત્રો ખોલ્યા અને પાર્વતીજીના ખોળામાં શુકબાળને જોયું અને અત્યંત ક્રોધ આવ્યો કે આ અનધિકારીએ મારી આજ્ઞા વગર કથા શ્રવણ કેવી રીતે કરી લીધી. શિવજીએ હાથમાં ત્રિશુળ ઉઠાવ્યું, પેલું શુકનું બાળ ઉડતું જાય છે, પાછળ શિવજી ઉભો રહે કહીને ત્રિશુળ લઈને દોડે છે. ભયભીત થયેલું શુકનું બાળ વ્યાસજીના આશ્રમમાં આવ્યું અને ત્યાં વ્યાસ પત્નીએ બગાસું ખાધું અને એમના મુખને દર સમજીને શુકનું બાળ એમાં પ્રવેશ કરી ગયું. શિવજી વ્યાસજીના આશ્રમમાં આવ્યા, વ્યાસજીએ એમની પૂજા કરી, સ્તુતિ કરીને એમને શાંત કર્યા. કહ્યું ભગવાન, આપે કથા પાર્વતીજીને શ્રવણ કરાવી પણ એ કથારસનું પાન આ શુક બાળે કર્યું
અને મારી પત્નીના મુખમાં પ્રવેશ કરી ગયું, અમારે કોઈ સંતાન નથી, આપ અમને એવા આશીર્વાદ આપો કે આ શુકનું બાળ મારા પુત્રના રૂપમાં પ્રગટ થાય અને આખા વિશ્વને પ્રભુના ભક્તિના રસથી ભીંજવી દે. ત્યારે શિવજીએ તેમને વરદાન આપ્યું અને પોતાનું તેજ એમની અંદર પધરાવ્યું. અને શિવજીએ વ્યાસજીને કહ્યું કે આ માતાના ઉદરમાં પણ ભગવદ લીલારસનું વિસ્મરણ ન થઈ જાય એટલા માટે નિરંતર તમારી પત્નીને તમારે કથા શ્રવણ કરાવવી પડશે. કહેવાય છે કે 16 વર્ષ સુધી શુકદેવજી માતાના ઉદરમાં રહ્યા અને પ્રતિ વર્ષ એમ 16 વખત વ્યાસજીએ શુકદેવજીને ભાગવતજીની કથા શ્રવણ કરાવી. માનો કે માતાના ઉદરમાં જ એમના 16 સંસ્કાર થઈ ગયા અને એ જ શુકદેવજી શિવજીના અવતાર સ્વરૂપે પ્રગટ થયા અને શ્રીમદ ભાગવતજીની કથાના મુખ્ય વક્તા થયા છે. એ પ્રભુની કથા શ્રવણ કરવામાં શિવજી સદાય તત્પર છે. અને એટલા માટે વાર્તા સાહિત્યમાં આવે છે કે શ્રી મહાપ્રભુજીએ શ્રી વલ્લભાચાર્ય ચરણે 3-3 વખત સમગ્ર ભારતનું પરિભ્રમણ ખુલ્લા ચરણારવિંદથી કર્યું. 84 સ્થાનમાં બિરાજીને શ્રી મહાપ્રભુજીએ ભાગવતની કથા કરી. મોટા ભાગે તમે જુઓ કે જ્યાં જ્યાં શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતની કથા કરી ત્યાં બાજુમાં જ શિવાલય અને શિવજી સ્વયં પોતે પ્રગટ સ્વરૂપે શ્રી મહાપ્રભુજીના મુખથી કથા શ્રવણ કરવા માટે ત્યાં પધાર્યા છે. અને એટલા માટે આ વૈષ્ણવ અને શૈવ સંપ્રદાયનો ખૂબ સુંદર સમન્વય અહીંયા થઈ રહ્યો છે. મને એનો ખૂબ ખૂબ આનંદ છે. અને આ શુભ પ્રસંગે મારા વીરજીભાઈ, અશોકભાઈ, પ્રતાપભાઈ, સમગ્ર છોડવડિયા પરિવાર આપ સૌને હૃદયથી ખૂબ ખૂબ આશીર્વાદ આપું કે ઠાકોરજીને આપ સૌના પર ખૂબ કૃપા થાય અને આ કથાનું શ્રવણ કરી અને આપ એમાંથી કંઈક પ્રેરક તત્વને પ્રાપ્ત કરો, આપનું હૃદય પ્રભુની ભક્તિથી પરિપ્લાવિત થાય. અને જેમ કહેવાય છે કે સમુદ્ર મંથન થયું એમાંથી અમૃત પ્રગટ થયું અને દેવતાઓ એનું પાન કર્યું, અમૃત પીને બધા દેવ કહેવાયા પણ વિષપાન કરવા માટે કોઈ તૈયાર ન થયું અને વિષપાન કેવલ શિવજીએ કર્યું એટલા માટે મહાદેવ કહેવાયા છે. કારણ કે વિષને પચાવવું અઘરું છે, વિષને બધા ન પચાવી શકે. તો આપ સૌના પર ઠાકોરજીની ખૂબ ખૂબ કૃપાનું વર્ષણ થાય અને આ કથારસનું શ્રવણ અને ચરવણ કરી આપ સૌને પ્રભુની અહિતુકી ભક્તિ પ્રાપ્ત થાય એટલું જ કહીને મારી વાણી પ્રભુના ચરણોમાં સમર્પિત કરું. ખૂબ ખૂબ ધન્યવાદ. આ તકે પરબાવળીથી આપણી વચ્ચે પરમ પૂજ્ય શ્રી કરસનદાસ બાપુ પધારેલા છે. તેમના દ્વારા પોતે જ્યાં દર્શન અને બાપુને આશીર્વાદ અપાયા બાદ આવો. કરસનદાસ બાપુના સ્વાગત સન્માન માટે હું સાદર વિનંતી કરીશ ચોટવડિયા પરિવારના સદસ્યોને. સૌપ્રથમ શ્રી પ્રતાપભાઈ વીરજીભાઈ ચોટવડિયા, સંગીતાબેન પ્રતાપભાઈ ચોટવડિયા, મૈત્રી જાનવીબેન તથા પરિવારના અન્ય સભ્યો ધર્મમંચ પર પધારી અને પરબાવળીથી પધારેલા શ્રી કરસનદાસ બાપુનું આપ સ્વાગત સન્માન કરશો.
પરમ પૂજ્ય સંત શ્રી કરશનદાસ બાપુના સ્વાગત સન્માન બાદ આવો આપણે સૌ સાથે મળી સંત શ્રી કરશનદાસ બાપુના ચરણોમાં વિનંતી કરીએ કે આપણને સૌને આશીર્વચન પાઠવે. સાદર વિનંતી કરવામાં આવે છે શ્રી કરશનદાસ બાપુને કે આ તકો અમોને આપ આશીર્વચન પાઠવશો. આજે અતિ શુભ મંગળ પ્રસંગ કે જ્યાં દેવતાઓને તમન્નાઓ થાય કે આવા પ્રસંગની અને શિવાનું જ્યાં નામ આવે અને શિવમય આખું બ્રહ્માંડ છે, જીવ અને જીવથી શિવ અને શિવથી આખું બ્રહ્માંડની ઉત્થાન થયું છે, એવો સુંદર મજાનો એ પ્રસંગ આજે સરોડિયા પરિવારની અંદર જે આયોજનમાં માની તમન્ના હતી, અવારનવાર ભાઈને કહે કે ભાઈ મારે શિવપુરાણનું આહવાન કરવું છે અને હું શિવ ભક્ત છું, એટલે એને શિવની તમન્ના હતી અને ખરેખર હકીકતમાં એ છે, કારણ કે શિવ છે ને શિવ તક સુધી રહે છે ત્યારે જ શાંતિ મળે છે અને શિવનો હરેક જીવોને વિરહ થાય છે અને એ વિરહ શિવ સિવાય તૃપ્ત થતો નથી. તો આજે ભાઈ શ્રીએ આ પ્રસંગ મને તો જાજી યાદી નથી, વીરજીભાઈ એ મને રજૂઆત કરી કે અમારું આયોજન છે, મેં કહ્યું ચાલો મારે પ્રસંગ આવતો હતો કે આજે દીપાવલીનો, મેં કહ્યું છતાં હું ટાઈમ આપી. તો આ પ્રસંગની અંદર કે મને એક તક મળી આવવાની, આપણે વિશે સન્યાની એક લાગણી મારી થઈ, આપનું મુલાકાત થઈ, તો એ બાબતમાં તો હું તો એ માનું છું કે મારી જાતનો ગૌરવ માનું છું કે મારી મુલાકાત થઈ. સાઈન મળવો હોય તો મળી શકતો નથી. એક સવાલ એવો ઉભો ફક્ત થતો કે ભગવાન શ્રીરામ અને લક્ષ્મણ ભૈયા અને સિયા સૂર્યનો સમય અને સૂર્યનું ઉત્થાન થઈ રહ્યું છે અને એ સવિતા પર એનો પ્રકાશ પડે છે તો શુભનો સૂર્ય કે એના કિરણો સુવર્ણમય દેખાય અને નદીમાં જે જળનામાં પડે છે એટલે અતિ સૌંદર્ય અને એમાં એક વૃક્ષનું વટ હતું અને એમાં એક વેલ હતી અને વૃક્ષને વિટાઈલ પડી હતી. તો ભગવાન શ્રી રામે ફટક શિલામાંથી તે રજૂઆત કરી સિયાને કે દેખો સિયા કે પેલી વેલ છે ને વેલને ધન્યવાદ છે. એટલે ભગવાન શ્રીરામે વેલને બિરદાવી ધન્યવાદ આપ્યા. તો સિયા સમજી ગયા કે પ્રભુ ના વેલને ધન્યવાદ નથી કે વૃક્ષને ધન્યવાદ છે. હવે આ બંનેનો વાતનો સંઘર્ષ ઊભો થયો, એક કે વેલને ધન્યવાદ, એક કે વૃક્ષને ધન્યવાદ. તો હવે ત્યાં જજમેન્ટ આપવા માટે ત્યાં ન્યાય અદાલત તો નથી, આ પ્રશ્ન સોલ્વ કોણ કરે? ત્યારે એ વખતે લક્ષ્મણ ભૈયાને કીધું, લક્ષ્મણ ભૈયા અમારો બેનો પ્રશ્ન છે, એનો પ્રશ્નોત્તરીનો સોલ્વ કરો તમે, એ સમસ્યા અતિ ગહન બની ગઈ છે. ત્યારે લક્ષ્મણભાઈએ કીધું, મને ન્યાય અને મૂર્તિ તરીકે રાખતા હો તો હું કોઈનો પક્ષપાત નહીં ખેંચું અને તરત ન્યાય આપીશ. બોલો રામજી, તમને ઈચ્છા હોય તો હું તમારો ન્યાય મૂર્તિ તરીકે બચી, આ તમે બોલો. તો કે તમે જે જજમેન્ટ આપશો અમને મંજૂર છે. ત્યારે પહેલો સવાલ પૂછ્યો લક્ષ્મણભાઈ કે ભાઈ તમારો પ્રશ્ન શું છે? તો ભગવાન રામજીએ કીધું કે વેલને ધન્યવાદ છે. તો સીતાજીએ કીધું કે ના, વૃક્ષને ધન્યવાદ, આ અમારો બેની આટીગોટીવાળો પ્રશ્ન છે, આમાં ધન્યવાદ કોને આપવાના? એટલે લક્ષ્મણભાઈએ કીધું કે ના વેલને ધન્યવાદ, ના વૃક્ષને ધન્યવાદ, કે જે વૃક્ષની છે ને વેલ જે વિટાલ છે ને જે અતિ સૌંદર્યતા આપી રહી છે અને એ વટ નીચે જે માણસ ઊભો છે ને એને ધન્યવાદ. એટલે
એના માટે લક્ષ્મણભાઈ કે ના તમને ધન્યવાદ, ના સિયા તમને ધન્યવાદ. ધન્યવાદ તો કે મને તે કે મારે તમને સેવા કરવાની મને તક મળી, તો આજે ધન્યવાદ તો કે તમારી વિશે મને આવવાની એક સાનસ અને તક મળી. એટલે હું ખૂબ ખૂબ આપ લોકોનો ગૌરવ અને લઉં છું અને હર હંમેશના માટે ઈશ્વર અને પરમાત્માની નજીકમાં રહેજો. અને ઈશ્વર સિવાય આ જગતમાં કાંઈ વસ્તુ નથી. ધર્મ એટલે ધર્મ એટલે કે જે ધીરજ એ જ ધર્મ છે. કોઈ બી મુશ્કેલ સમસ્યાઓ થાય તો ધર્મને ક્યારેય ભૂલતા નહીં અને ધીરજ ગુમાવતા નહીં. બસ એ ધર્મ છે એટલે સત્યમ સનાતન, સત્ય આધારિત આખું બ્રહ્માંડ છે. અને સત્યમય અને અન્નમય આપણું જીવન છે. અન્ન બસાવો, જળ બસાવો, બેસીજ બસાવીને આગળ આપણે કદ ઉઠાવવાની છે. એ બાબતમાં આશીર્વાદ આપું છું કે આપ લોકોની તમામ ઈચ્છાઓ પરમાત્મા પૂરણ કરે. ભક્તિને માર્ગે, ભૌતિકને માર્ગે, આધ્યાત્મિકને માર્ગે આપ સૌ લોકો વળો. અને એના સિવાય ક્યાંય શાંતિ નથી. ભૌતિકમાં થોડી થોડી મકડી જેવું જીવન બની ગયું છે. એ મકડીની જીવનમાંથી કેમ પ્રસાર થવું એની ખોજ કરો. મારું એક ત્યાંથી પૂરું કરી. સત્યમ સનાતન ધર્મ આપ લોકોને શાંતિ અને પર્વ આપો. ખૂબ ખૂબ ધન્યવાદ. આવો આપણે સૌ સાથે મળી ફરી ફરી શિવકથાની અંદર સંમિલિત થઈએ. ઓમ નમઃ શિવાય. બોલીએ સદગુરુ ભગવાન. પૂજ્ય પરમવંદની દ્વારકેશલાલજીના બાબાજીના ચરણોમાં પ્રણામ કરી, પૂજ્ય સંત શ્રી કૃષ્ણદાસ બાપુના ચરણોમાં પ્રણામ કરી, ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ કરું એ પહેલાં મને એમ લાગે છે કે બારડાથી અમારા જ્યોતિમૈયા જે આવી રહ્યા છે તો એમનું પણ આપણે સ્વાગત કરીએ ઊંચાતની તાલી વડે. એ ભગવાન મહાદેવના પરમ ભક્ત છે અને સેવાભાવી દર્શનીય માતાજી પધારી રહ્યા છે. ગઈકાલે ઉષાબા માતાજી આવ્યા હતા, જ્યોતિ માતાજી આવ્યા છે અને આજીરા ગામ બહુ જ ભાગ્યવાન છે. આ પ્રતાપભાઈના એક પુરુષાર્થ દ્વારા અને એમના વડીલોના પૂર્ણ દ્વારા આપણા ગામ નગરની અંદર એટલા સંતોના ચરણ પડી રહ્યા છે. તેથી હું ચાતની તાલી વડે ખૂબ ખૂબ સ્વાગત કરીએ સંતોનું. શ્રી શિવ મહાપુરાણ જે ચુડોડિયા પરિવાર દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે તેમના આંગણે આજે એક વધુ સંતની પધરામણી થઈ રહી છે. શ્રી જ્યોતિમા આપણા આંગણે પધારી રહ્યા છે.